બેન, આપે વકીલાત 20 વર્ષે શરૂ કરી અને બધું એક ક્રમમાં ફટાફટ બધું ભણવાનું થયું, વકીલાત શરૂ થઈ ગઈ. એમ કહીએ કે કોલેજના કે સ્કૂલની સાથે જોડાયેલા એક વિદ્યાર્થી વિદ્યાર્થીની હોય, એની પછી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ને એ બધું પણ પેરેલલ વેટાણે ચાલ્યું હોય, અને આપે કહ્યું એ પ્રમાણે માહોલ પણ એવો હતો થોડોક એક્ટિવિસ્ટ બની જઈ શકાય એ વખતે, તો આપની કોલેજ દરમિયાનની પ્રવૃત્તિઓ કે એ સમયનું એક્સપોઝર ટુ ધ સોસાયટી એના કેવી રીતે, કારણ કે પછી એમાંથી ધીમે ધીમે આ આખો પિંડ સેવાનો ઘડાણો હશે, સડનલી તો નહીં બન્યું હોય, એના વિશે કંઈ અમને કહેશો? ખરેખર તો હું બહુ જ આમ બીકણ અને શરમાળ ને ઇન્ટ્રોવર્ટ, હા ના ઇન્ટ્રોવર્ટ થિંકિંગ તો સારું હતું પણ કોઈ હિંમત ના ચાલે. મારે શું થયું કે બધું નાની ઉંમરમાં થયું ને, એટલે જે રમવા કૂદવાનું ને બધું હતું એ એટલે ક્લાસમાં બી સ્કૂલમાં હતા તો મોટી છોકરીઓ મને ના લે, કારણ કે અને મને પણ જરા ગ્રોથ થતા હજુ વાર થાય, ત્યાં તો છે તો વરસ વીતી ગયું હોય, એટલે એક આમ સંકોચ ને એવું મને રહી ગયું. પછી થોડું સ્ટેમરિંગ પણ છે બોલવામાં, એટલે એનું પણ આમ બહુ આમ પછી કઠણ થઈ જવાય, એટલે એ પણ એક આમ વિડ્રોઅલ. પણ આમ સેન્સ ઓફ જસ્ટિસ બહુ ભારે, એટલે નાની હતી ત્યારથી જ, એટલે મારા પિતાજી વાત કરતા હતા કે એ જ્યારે વકીલ હતા એટલે તે વખતે ઓલપાડ ને એમ બધે છે તો ગામોમાં જાય, ઓલપાડમાં કોર્ટ હતી તો સુરતથી તો બસમાં જાય, પછી મને પણ જોડે લઈ જાય, તો હું પછી આમ સીટ પર બેઠી હોઉં બસમાં, પછી પાછા નીચે ઉતરીને પાછા એ સીટ પર કોઈ બીજું બેઠું હોય તો હું કહું કે તમે મારી સીટ પરથી ઊભા થઈ જાઓ, તો પછી પહેલાં કહે કે નહીં ઊભો થાઉં, તો પછી હું કહું કે છે તો હું તમારા સામે કેસ કરીશ. એટલે આ તો મારા ફાધર કહે, મને કઈ યાદ નથી, પણ એક મને આમ સેન્સ ઓફ જસ્ટિસની બહુ અકળામણ થાય. સ્ત્રીઓ વિશેનું કોઈ ખાસ કોઈ મને કે ગરીબો વિશે કે કોઈ કે કોઈ છે તો બીમાર કે એના પ્રત્યેનો આમ સેવાભાવને એ બધું એટલું બધું, એટલે કે કોમ્પેશનેટ ખરા, એક ડ્યુટી પણ સમજેલી બહુ ભારે, પણ સાચા અર્થમાં હજુ કંઈ બરાબર કંઈ ઉગેલું નહીં એવું. એટલે અમે જ્યારે ભણતા તો શું પૂછ્યું, હા એ સમયની પ્રવૃત્તિઓ કે હા જેને લઈને એ વખતે શું કરતા હતા, એટલે હું કશામાં ભાગ લેતી નથી, ડિબેટ હોય તો ડિબેટમાં, પણ મારી કોઈ એવી કોઈ હોશિયારી હતી જ નહીં એ વખતે ડિબેટમાં ભાગ લેવાની, પણ બધા આર્ગ્યુમેન્ટ્સ ને બધું મારા મગજમાં બરાબર હોય. એનીવે પછી અમે બીએના છેલ્લા નહીં છે તો આગલા, એટલે બે વર્ષનું હતું ને બીએ જુનિયર, તો જુનિયર બીએ વખતે તો આપણા દેશનું 1971માં આપણા દેશનું સેન્સસ થવાનું હતું, તો સેન્સસ થાય એના પહેલાં બધી પ્રી ટેસ્ટ થાય, તો એ પ્રી ટેસ્ટ છે તો બધાને છે તો કોલેજોમાં સોંપેલી, એટલે અમારે એટલે સુરતમાં અમારી કોલેજને સોંપ્યું હતું, ને એની બધી મેથડ હશે, પણ છે તો વિદ્યાર્થીના જે નેતા હતા છે રમેશ ભટ્ટ, તો એમણે એક ગ્રુપ બનાવવાનું નક્કી કર્યું, ને આપણે જઈને પછી એ જે પ્રી ટેસ્ટના બધા સવાલોને એ હોય તો તે કરવાના, એટલે છે તો મને પણ સાથે લીધી, કારણ કે અમે બધા ગોપીપુરામાં પાસે પાસે રહેતા હતા એટલે એ રીતની પસંદગી કરેલી. તો ત્યારે છે સુરતના છે તો માછલીવાડમાં અમે પહેલી વાર ગયા,
એટલે એ તો ગયા છે, પણ હું તો પહેલી વખતે ગઈ. પછી ઘરે આવો ત્યારે બધા માછલીની વાસ આવે, એટલે ઘરમાં પછી પૂછે કે કેમ આમ 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 ક્યાંથી વાસ આવે છે. અને મને ડર લાગે એટલે હું ઘરે કહું નહીં, અને અને ઘરે આવતા બી મોડું થાય તે પણ છે તો ના ગમે, તો હું કંઈ ને કંઈ બહાના કાઢું. પછી તો કપડાં તો રોજે જ આવે, એનું તો આપણે શું કરી શકીએ. એટલે પછી છે તો કહ્યું, પછી છે તો ગમે એટલા પ્રગતિશીલ હોય મા બાપ, પણ જ્યારે એમના છોકરાની પોતાની વાત આવે પોતાના સંતાનની, ત્યારે પાછા એ બધા હોય એવા ને એવા થઈ જાય. એટલે કે મોડું મોડે સુધી નહીં થવાનું આમ તેમ. પણ એટલે મારો પહેલો એક્સપોઝર છે તો ગરીબો સાથેનો, અને એમ કે ઝૂંપડપટ્ટી કેવી હોય, કેવી રીતના એમનું એમનું જીવન આજીવિકા કેવી રીતના એ છે તો જીવે છે, શું કમાય છે, એમના બાળકો મરી જાય છે, કેટલા જીવે છે, આ બધું જે સેન્સસના સવાલોમાંથી એકદમ મોટો વિસ્ફોટ છે મારા મનને થયો કે આપણા 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 ઘરથી આટલું પાસે જ છે તો આટલા જ કિલોમીટર દૂર છે, અને આપણને ખબર જ નથી આ આખું આખી આ જે કમ્યુનિટી અહીંયા જીવે છે એ ક્યાંથી આવ્યા બધા. એટલે એને બહુ મારી આંખો. પછી એમાંથી પછી છે તો ચર્ચાઓ શરૂ થઈ ને અમારી ટીમમાં પણ, ને પછી છે તો એમના નેતા હતા તેમના સાથે મારે પછી છેવટે લગ્ન પણ થયા, અમારે સારી દોસ્તી થઈ ગઈ. એટલે બીજી બધી પ્રવૃત્તિમાં હું ખાસ, મને સ્ટેજ પર આવવાની પણ બહુ બહુ ડર લાગતો હતો. અને અત્યારે હવે એ બહુ સહજ થઈ ગયું છે કોઈની સાથે વાતચીત કરવી, નેગોશિએશન્સ કરવા, અને રાજ્ય દેશના સીમાડાઓ ઓળંગીને પણ ઇટ હેઝ બીકમ અ નેચરલ પ્રોસેસ ફોર યુ, એવું બન્યું છે. તો એક્ઝેક્ટલી પૂરું તો નહીં છે હજુ, પણ એટલે પર્પઝ હોય તો ત્યાં કોઈ એ નહીં. હા, પણ પછી એમને મને બોલાવે કે ઉદઘાટન કરવા આવો, પછી તે બધું મને ફાવે જ નહીં. અને ત્યારે જો બોલવાનું હોય, ભાષણ કરવાનું હોય તો મને કોઈ આવડે નહીં ને સૂજે નહીં ને એનો તો એ બાબતનો ભાર રહ્યા કરે. પણ જ્યાં આપણું કોઈ એટલે કે જ્યાં આગળ મારો પર્પઝ હોય અને મારે કહેવાનું હોય તો પછી કોઈ વાંધો નહીં. વકીલાતના વ્યવસાયમાં કેટલો સમય આપે ગુજાર્યો? વકીલાતમાં તો બહુ એવું થયું ને કે હું જોડાઈ ઈચ મજૂર માજરમાં, મને સનદ મળી નહીં, એટલે કે મેં બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરી, પછી તમારે જ્યાં પ્રેક્ટિસ કરવાની હોય તેની સનદ લેવી પડે. સનદ લેવી પડે તો અમદાવાદની, કારણ કે કંઈ ગામડે જવાનું કે બીજા જિલ્લાઓમાં જવાનું હતું નહીં, એટલે મેં અમદાવાદ જિલ્લાની સનદ માગી. પણ તો તે વખતે મારા પિતાજી છે તો ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ હતા, એટલે એમના જ રિસ્ટ્રિક્શનમાં છે તો સનદ ના મળી શકે. એટલે પછી હું છે તો મજૂર માજનમાં ગઈ, કારણ કે ત્યાં છે મજૂરોના છે લીગલ ડિપાર્ટમેન્ટમાં, તો એમના કેસ લડી શકાય. એમને મજૂર માજન પણ ગાંધીજીની જ બનાવેલી સંસ્થા હતી, અનસુયાબેનની સંસ્થા, એટલે એ તો એ રીતે પણ છે તો સૈદ્ધાંતિક રીતે પણ બહુ બંધ બેસતું હતું. એટલે એ છે સોમનાથ દવે તેના મુખ્ય તે વખતે વકીલ હતા અને બહુ બ્રિલિયન્ટ, તો એમણે મને છે તો ગ્રેચ્યુઇટીનું પહેલું છે તો આપ્યું. એ વખતે ગ્રેચ્યુઇટીનો કાયદો તો ઇવન બિલ પણ નહોતું આવ્યું, પણ છે તો મજૂર મહાજન સંઘ છે તો બિલ રજૂ કરવાનું હતું, એટલે એનું જે બધું સ્પેડવર્ક કરવું પડે તો એ કામ મને છે સોંપેલું. મારી જોડે બીજા પણ સિનિયર હતા, અને એમાંથી પછી ધીરે ધીરે પછી આગળ જતા નાના નાના કેસ લેવા માંડ્યા. તો કેન્ટીનમાં જે રીતે મિલની કેન્ટીનમાં જે રીતે બધી સગવડ હોવી જોઈએ તો તે ના હોય, તો એના માટેનો કોઈ કેસ હોય, પછી કોઈની રાતપાળીમાંથી એને છે તો દિવસપાળીમાં છે બદલવાના હોય, અથવા તો બદલી કામદારમાંથી એને છે તો કાયમી કરવાના હોય, તો આવા કેસ હોય તો એનાથી છે તો મારી શરૂઆત થઈ. પછી છે તો બીજા કેસો પણ છે તો આવવા લાગ્યા. ત્યારે તો હું એકલી જ હતી,
એટલે ત્યાં બી આમ સંકોચ બહુ થયો. મારો કેસની તૈયારી બધી મેં બરાબર કરી હોય, પણ બધા જ પુરુષો, મજુમાજનમાં બી બધા જ પુરુષો, તે એનો મને વાંધો નહોતો આવ્યો. કારણ કે બધા મોટા વડીલો બહુ આપણને છે તો વડીલ તરીકે શીખવાડે કરે, પણ કોર્ટમાં તો બધા છે તો વકીલો બધા જાણ્યા છે પુરુષો. તો રોજ મારા સાલ્ડાની બોર્ડરનો રંગ કયો તે એ નોંધે, ને પછી એ લોકોમાં કંઈ કે હવે કાલે અચ્છા કાલે કયા રંગની બોર્ડર હશે આમ તે. એટલે આઈ બીકેમ વેરી કોન્શિયસ કે આ શું, પણ તો પણ એનાથી મેં કામ નહોતું બંધ કર્યું. પણ પછી તો થયું શું કે એ આપણે ત્યાં હુલ્લડો થયા હતા 69માં, તો તેમાં છે તો મિલ કામદારોએ છે તો બહુ ભાગ લીધો હતો, અને કોઈ દિવસે નહીં પણ કામદાર વર્ગમાં મારા મારી છે તો એવી કોમી તો એવી પહેલાં કદી છે તો કામદાર વર્ગમાં નહોતી થઈ. તો આ બહુ જ એ હતું ખેદજનક. ત્યારે શ્યામપ્રસાદ વસાવડા અમારા જનરલ સેક્રેટરી હતા, તો એનો મેં તે વખતે માનાભાઈ શુક્લા સાથે બહુ કામ કરેલું બહેરામપુરામાં, અને બધે છે તો મળદા ઊંચકી ઊંચકીને ટ્રકમાં ભર્યા હતા, પછી છે જે એને સિવિલ હોસ્પિટલમાં છે તો પહોંચાડવાના, ત્યાં સિવિલ હોસ્પિટલમાં બધા એકના પર એક બધા શબો છે તો ઢક કરેલા હોય આમ, ને પછી એક સાથે એનો, એટલે એ બધું મેં બહુ જોયું હતું, બહુ જ નજીકથી. તો ને પછી છે તો એ હિંસા પૂરી થઈ, ને પછી હવે કામ હતું તો મને વસાડા સાહેબે કહ્યું કે તમે હોસ્પિટલમાં છે તો જ્યાં જ્યાં છે ત્યાં તમે જાઓ અને ત્યાં તમે શોધી કાઢો કે છે તો કોણ કોણ બહેનોની ને શું ઈજા થઈ છે ને શું, તે પણ જેવી રીતે શરીરના જે ભાગોમાં બહેનોને ઈજા થયેલી એ બધું બી બહુ ત્રાસજનક હતું. તો એ છે તો ગોઠવ્યું, ને પછી બધા ઘરે ગયા છે તો પેશન્ટો. પછી મને કહ્યું કે હવે મિલો ના ધાડે ધાડા મિલ મહાજનમાં આવતા હતા, કારણ કે છે તો મિલ બંધ હતી, ક્યાંક બધાને રાહત જોઈતી હતી ને આ બધું. ત્યારે મને પછી વસાડા સાહેબે કહ્યું કે તમે જાઓ અને છે તો બહેનોના ઘર કેમ ચાલે છે તે જુઓ. એ પાછું જ્યારે 84માં છે તો મિલો બંધ થવા લાગી ત્યારે પણ કહ્યું. ત્યારે મેં બધા ઘરોમાં જોયું તો ઘર તો બહેનોની આવકથી જ ચાલતા હતા, મજૂરોની તો મિલો બંધ હતી, અને એ બધા તો આ બધા કોર્ટમાં અને રેલીમાં ને એમાં પડ્યા હતા અને યુનિયનમાં જ પડ્યા પાથરા બેઠા રહેતા હતા, અને ઘર તો એમના છે તો બૈરાઓ જે કીધું આ લોકોના કામ મેં જોયા એમના સ્ત્રી વર્ગના, તો કોઈ છે તો શાકભાજી વેચે, તો કોઈ ઘરમાં પેલા ચિંદીમાંથી ખોળો બનાવે, તો કોઈ કંઈ છે તો બાંધકામની મજૂરી ગયા હોય ને, એટલે એ તો બધા બહેનો તો કામમાં. ત્યારે મેં કીધું કે એમના માટે તો કોઈ રક્ષણ નથી, હું જે કાયદાઓ માટે લડું છું તે બધાના તો એક મિનિમમ વેજીસ અને વર્કમેન્સ કોમ્પન્સેશન એક્ટ ને બધા એમના માટે તો બોનસ ને બધા છે તો રક્ષણ છે, સોશિયલ સિક્યોરિટી પણ છે, મિનિમમ વેજીસનું પણ એમને એ છે તો ખાતરીબંધ છે ને કાયદાથી રક્ષણ છે, ને અમના માટે તો કંઈ નહીં. અમને છે તો ખેતીમાં કામ કરતાં કરતાં એમને વીંછી કરડી જાય અથવા તો ઉછરલારી ખેંચતા ખેંચતા એમનો માલ છે તો જેને ત્યાં પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડવા જાય અને રસ્તામાં એમને એક્સિડન્ટ થાય, અને લારી ખેંચનારા તો એક્સિડન્ટ બહુ જ કોમન છે, એમના તો બંને ઘૂંટણ આમ તૂટી જાય, એની લારી ભરેલી હોય અને એને બ્રેક તો હોય નહીં, એટલે પોલીસ જેવું આમ સ્ટોપ કરે કે એના આ બંને ઘૂંટણો એટલે શું પેટના મસલથી એ બ્રેક મારે ને પછી રોકે તો આ બંને ઢીંચણો એના વળી જાય, અને ઘણું ખરું છે એ જ સૌથી કોમન. પણ છે તો કાયદામાં છે તો જઈએ તો એને તો એ કોમ્પન્સેશનને લાયક નથી, કેમ કે એ વર્કર નથી,
અને એ વર્કર નથી એટલે આ વર્કરનો કાયદો એને લાગુ ના પડે છે. એટલે આ મેં જે જોયું કે એક વસ્તુ કહે છે તો બહેનોની આવકથી ઘર ચાલે છે એટલે એમની આવક બહુ મહત્વની છે, ને બીજું કે એ જે કામો કરે છે ને વધારે જોયું તો દેટ હેપન ટુ બી એ વખતે 89% 82% દેશનો જે છે તો વર્કફોર્સ તે આ પ્રકારનો કે જે કોઈ કાયદાથી રક્ષિત નહીં, જેને કોઈ સામાજિક સુરક્ષા કે માદગીની કે સુવાવડની કે એવી કોઈ એમને સવલતો નહીં, તો તો આ કેવું? એટલે મને આ બાજુ મિલો બંધ, આ બાજુ આ લોકોનું એ, એટલે ત્યારે મારા મનમાં બહુ ગમસાણ છે તો જાગ્યું. ને મને થયું કે મારે આ વકીલાત કરવી જ નથી, કારણ કે ખરેખર જે કાયદાઓ હોવા જોઈએ તો એ તો માત્ર 10% ને અત્યારે આજની વાત કરીએ તો માત્ર 6% મળે છે, કારણ કે જે આખો જે અનઓર્ગેનાઇઝ સેક્ટર જે છે તો તે તો વધતો ને વધતો જાય છે. પહેલા કરતા ત્યારે 89% હતો, આજે 94% છે. એટલે ત્યારથી જ મારું મન એમ થયું કે એ કરવું જ નથી. હવે મારે હવે પછી આજે અરક્ષિત જે છે કામદારો એમનું જ મારે કામ કરવાનું છે. અને બહેનો બાબતની એટલી બધી મારી જાગૃતિ નહોતી. અચ્છા, એટલે આમ સ્ત્રી પુરુષને જેન્ડર જસ્ટિસ ને બધું કહે છે તેની મારે એટલી, પણ પછી 1975માં છે તો મહિલા વર્ષ, આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ થયું, એની મેક્સિકોમાં છે તો કોન્ફરન્સ થઈ અને મને મોકલવામાં આવી, તો ત્યારે મેં બધું જોયું અને અને વાંચ્યું અને બધા ફેમિનિસ્ટોને પણ મળી અને દુનિયાના એ જોયું. પછી બીજા દેશોમાં છે તો કઈ જાતનો બહેનોનો અન્યાય થાય છે, કઈ જાતની બહેનો પ્રત્યેની ટ્રીટમેન્ટ હોય છે, ને આ બધો જે પ્રેજ્યુડિસ બાયસ કેટલો બધો મગજમાં કેટલો માઇન્ડસેટમાં આમ સજ્જડ બેઠેલો છે એ બધું મને એ વર્ષમાં થયું. ને પણ છે તો બહેનો છે તો સૌથી વધારે કામ કરતી હોવાથી પછી મેં કીધું કે આ લોકોનું અસંગઠિત જે કામદાર છે એમનું સંગઠન કેમ ના હોય, એમનું યુનિયન કેમ ના હોય. એટલે આવું યુનિયન કોઈ એ એટલે પહેલાં કદી આમ એને તો એને યુનિયન તરીકે નહીં વિચારેલું, કે જ્યાં માલિક અને મજૂર જેવું જ નથી, કોઈ માલિક નથી, તો પછી તો એનું યુનિયન કેવી રીતે હોય? એટલે જ્યારે પછી રજીસ્ટ્રેશન માટે ગયા તો કહ્યું કે વેર ઇઝ ધ એમ્પ્લોયર. અમે કીધું કે પહેલું તો ગાંધી વિચાર પ્રમાણે કે સંગઠન અથવા યુનિયન એ કંઈ કોઈ સામાના બીજા માટે લડવા માટે નથી હોતું, એ પોતાના સંગઠન માટે પોતાની મજબૂતી માટે પણ એ તો એટલું જ જરૂરી છે. એટલે ઇટ ઇઝ નોટ ફોર સમબડી ફોર ઓર અગેન્સ્ટ, તો એ વિચાર જ હું યુનિયનમાં માનતી નહોતી એ વખતે પણ. એટલે પછી લગભગ 9 મહિના લડત ચાલી રજીસ્ટ્રાર ઓફ ટ્રેડ યુનિયન એક્ટના જે હતા તેમના સાથે, પછી છેવટે રજીસ્ટર થયું. એટલે યુનિયન શબ્દને રીડિફાઇન કરવો પડ્યો. એક્ઝેક્ટલી, તમે જ સમજ્યા. હા, કોઈ એટલે મારા સમજમાં કે જે દિવસે અમે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન સ્વાશ્રયી કામદાર મહિલા સંઘ એ જ્યારે અમે કર્યું ત્યારે અમે વી ક્વેશ્ચન ધ ડેફિનેશન ઓફ વર્ક. વર્ક એટલે કામની આખી જે વ્યાખ્યા છે એને જ અમે પડકારી. વર્કરની, કામદારની, કામદાર કોણ તે વ્યાખ્યા અમે પડકારી. પછી ટ્રેડ યુનિયન, તો ટ્રેડ યુનિયન કામદાર મંડળ, મજૂર મંડળ, તો એ મજૂર મંડળ કોણ, એ જે અત્યાર સુધી કહેવાતું હતું તેને અમે પડકાર્યું. એટલે અત્યાર સુધી જે જે યુનિયનનો આખો જે કન્સેપ્ટ ચાલ્યો આવ્યો અને પર્સ્પેક્ટિવ પણ એના માટેનો દ્રષ્ટિકોણ પણ તો એવો ચાલ્યો આવ્યો કે જે ઔદ્યોગિક છે દેશોમાં એટલે કે ઔદ્યોગિકરણની છે તો ક્રાંતિ થઈને તે વખતે જે હતો એ જ બેઠો
આપણા દેશોમાં લાવ્યા. ને આપણા દેશોમાં તો કામની શ્રમની આખી પદ્ધતિ જ જુદી છે. એટલે દુનિયામાં બીજા દેશોમાં બી એવું જ હશે પહેલા તો, પણ અહીંયા તો 90% ઉપર તો બધા છે. તો જેને તમે વર્કફોર્સ કહો છો એ તો બધા, એને તો કોઈ છે મિલ માલિક, અરે છે તો માલિક અને જેને કામદાર કે શેઠ કે નોકરનો સંબંધ જ નથી. બધા પોતપોતાના પર છે, એટલે કે સ્વયં મજૂરી સ્વયં ધંધો કરનારા છે. એટલે અમે એને સેલ્ફ એમ્પ્લોયડ કહ્યું. એટલે જેનું કોઈ નામ જ નહોતું એને અમે એક સ્ટેટસ આપ્યું કે સેલ્ફ એમ્પ્લોયડ. અને હવે તમે જુઓ તો સેલ્ફ એમ્પ્લોયડ ટર્મ છે બધે વપરાય છે. એટલે દેટ એ રીતે આપે કહ્યું તે બહુ બરાબર છે કે એની વ્યાખ્યા જ તો બદલી, અથવા તો એને છે તો વ્યાખ્યા પહોળી કરી. ખરેખર તો કાયદો પણ છે ને તે લાગુ પડે. આપણે લેબર કમિશનરમાં જઈએ, એક્સિડન્ટ થયો હોય લારીવાળીને, અને પછી છે લેબર કમિશનરની લેબર ડિપાર્ટમેન્ટમાં જઈએ અને એનો વર્કમેન્સ કોમ્પન્સેશન એક્ટના હેઠળ વળતર માગીએ, તો એમણે એમ કહ્યું ખરું કે આ કામદાર નથી માટે એને આ કાયદો લાગુ નહીં પડી શકે. પણ જો તમે કાયદો વાંચો તો તેનું તમે ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરો છો ને એના પર આધાર છે. પણ ઇન્ટરપ્રિટેશન એ કેવી રીતે કરે, કારણ કે એમના મન જ એવી રીતના ભરાયેલા છે કે કામદાર એટલે કોઈ એમને મજૂરી આપનાર કોઈક હોય, ક્યાં ઉદ્યોગ હોય, ક્યાં એક છાપરા નીચે કામ કરતા હોય, એક છાપરા નીચે નોકરી કરતા હોય, એટલે એવું કોઈ શેઠ હોય, કોઈ માલિક હોય, તો તમે કામદાર કહેવાઓ. પણ એને એની કંઈ ડેફિનેશનમાં એવું નથી લખ્યું, પણ આપણા ભણતરને કારણે, આપણા એને કારણે આખો માઇન્ડસેટ જ એવું થઈ ગયું. આધિપત્ય ભાવ જ પહેલેથી છે કે અધિપતિ હોય તો જ બાકીનું બધું હોય એમ. એટલે જ મને કોઈ પૂછે કે તમને છે તો સૌથી વધારેનું વધારે તમને શું આડું આવ્યું જિંદગીમાં? તું બિના સંકોચ એમ જ કહું કે આપણા શેરી ભણેલા વર્ગનો જે માઇન્ડસેટ છે તે, વારે વાતે ગરીબોની વાત આવે તો પણ એ જ માઇન્ડસેટ આડું આવે, બહેનોની વાત આવે તો પણ એ જ આડું આવે, તમે શહેરીકરણની વાત કરો તો પણ એ જ માઇન્ડસેટ આડું આવે. એટલે એ લડત જે શ્રમ કરે છે તે બધા સરખો જ કરે છે, ને એ બધાના શ્રમથી એ છે રાષ્ટ્રીય આવકમાં ઉમેરો થાય છે, જીડીપીમાં ઉમેરો થાય છે. કોઈ પણ જે શ્રમ કરીને કામ કરે છે એ સવેતન હોય કે અવેતન હોય, પણ એ બધા એમાં બધાનું યોગદાન છે આખા દેશના, ના તો જીડીપીમાં, આખા દેશની રાષ્ટ્રીય આવકમાં. પણ એની ગણતરી થતી નથી, અને જ્યારે તેની ગણતરી ના થાય તો એ પછી તો ચાલુ જ એ છે અદૃશ્ય જ રહે. ને અદૃશ્ય રહે એટલે અબોલ રહે, કારણ કે બોલી ના શકે, એમનો કોઈ વોઇસ જ ના હોય. ને પછી તો એમની કોઈ વેલિડિટી જ નહીં, એમનું કોઈ વ્યાજબીપણું પણ ના રહે, કારણ કે એ જે કામ કરે છે આ લારી ખેંચી જાય છે માલ ભરેલો. તમે છે રસ્તામાં એને રોજ બધા આટલા બધાને આપણે છે તો જોઈએ, પણ કોઈનું ધ્યાન એમ નથી હોતું કે આ એક શ્રમજીવી છે અને આ પણ છે તો એને પણ મિનિમમ ઇન્કમ છે લઘુત્તમ આવકનો કોઈ અધિકાર હોવો જોઈએ. એને પણ એક્સિડન્ટ થાય તો એને કાયદેસર વીમો એનો હોવો જોઈએ. એના પણ બાળક એ છે તો નીચે લારી નીચે સુવાડે છે, એના બાળકને માટે પણ કોઈ ક્રેશ કે એવી વ્યવસ્થા હોવી જોઈએ. એને માટે પણ કોઈ સ્કિલ ડેવલપમેન્ટ કે એની લારીને કોઈ બ્રેક સિસ્ટમ મૂકી હોય, એની એની તો એની લારીમાં કોઈ ડિઝાઇન કોઈ છે તો બદલી હોય, તો આપણા સેલફોનને આનંદ તેને બધાના ની તો ડિઝાઇનો આમ વારે વારે બદલાય છે. અને એ તો ઇટ્સ મેટર યુ નો, એને વધારે વધારે તે સગવડભર્યું કરતા જાય છે. પણ આ જે ચૂલો છે કે લારી છે કે પછી ગરગડી છે કૂવાની,
એની ડિઝાઇનમાં કોઈ કોઈ સુધારો કોઈ આવતો નથી, કારણ કે આમ દેખાતું જ નથી. હા, વી હેવ નોટ કન્સિડર્ડ એટ ઓલ. એટલે સારું થયું કે હું છે વસ્તી ગણતરી આપણા દેશમાં શરૂ થઈ ત્યાંના પહેલાથી, કારણ કે તમે એક વખતે નોંધો કે આ માણસ અને આટલી ઉંમર આટલું ને આ આ કામ કરે છે તો એ એનું એક સ્ટેટસ બંધાય, એ સરકારી ચોપડે એ સ્ટેટસ બંધાય. પછી એની ગણતરી પણ થાય, એની ટકાવારી પણ નીકળે, અને કેટલા એમની શું પરિસ્થિતિ છે, કેવા ઘરોમાં રહે છે, શું કામ કરે છે, તો પછી આગળ જતાં એ સંગઠિત થયા હોય તો એમનો અવાજ પણ આવે. પણ જો કે અત્યારે પરિસ્થિતિ જુદી છે, મારી આટલા વર્ષોની લડતથી છે તો ઘણો એટલે કે છે તો ઘણા એવા છે તો બ્રિજિસ વી હેવ ક્રોસ્ડ.